હલો મિત્રો, સ્વાગત છે આપનું મારા ક્વિક જીકે ચેનલમાં. મિત્રો, આજે આપણે આઈસ એકેડમીના વીક 21 એટલે કે લેટેસ્ટ આઈસ કરંટ અફેર વિશે વાત કરીશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ. પ્રશ્ન 1. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ભારતમાં સૌ પ્રથમ કયા પ્રાણીનો ડીએનએ ડેટાબેઝ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો જવાબ છે ડી, ગેંડો. યાદ રાખજો, કયા પ્રાણીનો ડીએનએ ડેટાબેઝ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો કે ડી, ગેંડો. પ્રશ્ન 2. ભારતમાં ગેંડાની સૌથી વધુ સંખ્યા કયા રાજ્યમાં છે? તો યાદ રાખજો, સી, આસામમાં છે. પ્રશ્ન 3. ડીએનએનું પૂરું નામ શું છે? ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. પ્રશ્ન 4. એક સિંગી ગેંડા માટે પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો યાદ રાખજો મિત્રો, ડી, આસામ રાજ્યમાં આવેલું છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર શ્રી અભિનંદન વર્માની 51મી સ્કવોડ રનને નવું શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ છે બી, ફાલ્કન સ્લેયર્સ. મિત્રો, યાદ રાખજો, ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 51મી સ્કવોડ રનને નવું શું નામ આપવામાં આવ્યું છે? ફાલ્કન સ્લેયર્સ. પ્રશ્ન 6. ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 51મી સ્કવોડ્રનને નવો કયો શોલ્ડર બેઝ આપવામાં આવ્યો છે? તો શોલ્ડર બેઝ પૂછાય તો પણ મિત્રો યાદ રાખજો, ફાલ્કન સ્લેયર્સ. પ્રશ્ન 7. ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર શ્રી અભિનંદન વર્ધમાને કયા વિમાન દ્વારા પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું? તો કે MiG-21. પ્રશ્ન 8. ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર શ્રી અભિનંદન વર્ધમાનનો જન્મ કયા થયો હતો? તો યાદ રાખજો, તમિલનાડુમાં થયો હતો. અને રામેશ્વરમ ક્યાં આવેલું છે મિત્રો? તો કે એ પણ તમિલનાડુમાં આવેલું છે. આ તો યાદ આવ્યું એટલે મેં તો ઇન્ફોર્મેશન આપી દીધી. નેક્સ્ટ પ્રશ્ન છે, વિશ્વ માપ વિજ્ઞાન દિવસ અથવા તો વર્લ્ડ મેટ્રોલોજી ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો, 20 મે. વિશ્વ માપ દિવસ આવે તો 20 મે. વર્લ્ડ મેટ્રોલોજી ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 20 મે ને ઉજવાય છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો જવાબ છે બી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન છે સ્કોટ મોરિસન. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કોણ છે? સ્કોટ મોરિસન વડાપ્રધાન તરીકે બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. બીજું, સ્કોટ મોરિસનના પક્ષનું નામ છે લિબરલ પાર્ટી અને તેઓ લિબરલ નેશનલ ગઠબંધનનું નેતૃત્વ કરે છે. પ્રશ્ન 3. ઇસરોના અધ્યક્ષ શ્રી કે સિવને તાજેતરમાં આપેલી માહિતી અનુસાર ભારત વર્ષ 2023માં કયા ગ્રહ પર મિશન લોન્ચ કરાશે? તો મિત્રો યાદ રાખજો, શુક્ર ગ્રહ પર. કયા ગ્રહ પર? ઇસરોના અધ્યક્ષ છે કે સિવને તાજેતરમાં આપેલી માહિતી અનુસાર ભારત વર્ષ 2023માં શુક્ર ગ્રહ પર મિશન લોન્ચ કરાશે. પ્રશ્ન 4. આકાર સંરચના અને ઘનત્વની સમાનતાના કારણે સૂર્યમંડળના કયા ગ્રહને પૃથ્વીની જુડવા બહેન કહેવામાં આવે છે? તો યાદ રાખજો, પૃથ્વીની જુડવા બહેન કઈ? તો મિત્રો યાદ રાખજો, શુક્ર. પૃથ્વીની જુડવા બહેન તરીકે કોણ ઓળખાય છે? શુક્ર. અને મિત્રો, ઇવનિંગ સ્ટાર તરીકે પણ કોણ ઓળખાય છે? ઇવનિંગ સ્ટાર તરીકે પણ ઓળખાય છે શુક્ર. પ્રશ્ન 5. સંભવત વર્ષ 2021માં ભારત સૂર્યના અભ્યાસ માટે કયું મિશન લોન્ચ કરશે? તો યાદ રાખજો, આદિત્ય L-1. સંભવત વર્ષ 2021માં ભારત છે સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L-1 નામનું મિશન છે લોન્ચ કરશે. પ્રશ્ન 6. ઇસરો દ્વારા તાજેતરમાં 2019માં લોન્ચ કરવામાં આવનાર ચંદ્રયાન-2ના પેલોડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મિત્રો યાદ રાખજો, ચંદ્રયાન-2ના પેલોડના સંદર્ભમાં ભારતના 13 અને નાસાના 1 એમ કુલ સહિત 14 જેટલા પેલોડ હશે. ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2 પેલોડના સંદર્ભમાં ભારતના કેટલા? તો યાદ રાખજો, ભારતના 13, નાસાના 1 એમ ટોટલ 14 પેલોડ હશે. પ્રશ્ન 7. ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવનાર ચંદ્રયાન-2ના 3 મહત્વના ભાગોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો કે સ્કેન્ડરનો સમાવેશ થતો નથી, જ્યારે ઓર્બિટર, લેન્ડર અને રોવર એવા 3 મહત્વના ભાગોનો સમાવેશ થાય છે. શેમાં? ચંદ્રયાન-2માં. પ્રશ્ન 8. ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2ના લેન્ડરને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારી બિનસચિવાલય એક્ઝામમાં.
કે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન 2ના લેન્ડરને વિક્રમ નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન 1. ભારતમાં દર વર્ષે આતંકવાદી વિરોધી દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? આતંકવાદી વિરોધી દિન પૂછાય તો મિત્રો યાદ રાખજો 21 મે. 21 મે શું ઉજવાય છે? 21 મે ઉજવાય છે આતંકવાદી વિરોધી દિવસ ઉજવાય છે. જ્યારે 20 મે આપણે ભણી ગયા વિશ્વ માપ વિજ્ઞાન દિવસ મેટ્રોલોજી ડે તરીકે ઉજવાય છે. તાજેતરમાં ભારતમાં પ્રથમ બ્લડ બેંક વોલેટનો કઈ જગ્યાએ પ્રારંભ થયો હતો? મિત્ર આ પ્રશ્ન પણ ખૂબ જ છે. ભારતમાં કંઈ પણ વસ્તુ નવી બની હોય અથવા તો ગુજરાતમાં કોઈ પણ વસ્તુ નવી બની હોય એ ઘણીવાર એક્ઝામમાં પૂછાય જ છે, તો બને તો આવા પ્રશ્નો ખાસ યાદ રાખવા. તાજેતરમાં ભારતના પ્રથમ બ્લડ બેંક વોલેટનો જયપુર ખાતેથી પ્રારંભ થયો હતો. બ્લડ બેંક ક્યાંની? જયપુરની. બ્લડ બેંક ક્યાંની હમણાં સ્થપાય? જયપુરની, એવું યાદ રાખજો. પ્રશ્ન 3. 20 મે 2019 વિશ્વ માપ વિજ્ઞાનના રોજ તોલ માપના 7 આંતરરાષ્ટ્રીય યુનિટોમાંથી 4 યુનિટોની પરિભાષા બદલવામાં આવી છે. આ 4 યુનિટોમાં નીચેનામાંથી કયા વેસનો સમાવેશ થતો નથી? તો યાદ રાખજો કેલ્વિન, મોલ અને મીટરનો સમાવેશ થાય છે. તો ચોથો પણ આપણે મિત્રો આગળ એની ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો મિત્રો અહીં તમે ઇન્ફોર્મેશન ઇમેજમાં જોઈ શકો છો કે વૈજ્ઞાનિકો દ્વારા હાલ કિલોગ્રામના માપ માટેની બધી જ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કિલોગ્રામના વજનમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. સમગ્ર વિશ્વમાં 20 મે એ વિશ્વ માપ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. કિલોગ્રામ ઉપરાંત કેલ્વિન, મોલ અને એમ્પિયરની પરિભાષા પણ બદલવામાં આવી છે. 16 નવેમ્બર 2018 રોજ યોજાયેલા માપતોલ અંગેના 26મા સંમેલનમાં પરિભાષા બદલવાનો નિર્ણય લેવાયો હતો. તો 20 મે 1875 રોજ વિશ્વના 17 દેશોએ તોલ માપના આંતરરાષ્ટ્રીય યુનિટ નક્કી કરવા માટે મીટર કન્વેક્શન પર શું કર્યું હતું? તો મિત્રો હસ્તાક્ષર કર્યા હતા. પ્રશ્ન 1. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે 22 મે એ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો 21 મે આપણે શું જોઈ ગયા? આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ. અને 20 મે આપણે વિશ્વ માપ વિજ્ઞાન દિવસ ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2019 આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ શું છે? તો મિત્રો યાદ રાખજો જૈવ વિવિધતા દિવસની થીમ છે અમારી જૈવ વિવિધતા, અમારો ખોરાક અને અમારું આરોગ્ય. મસ્ત થીમ છે મિત્રો, અમારી જૈવ વિવિધતા, અમારો ખોરાક અને અમારું આરોગ્ય. મેન બુકર પ્રાઇઝ 2019 વિજેતા વ્યક્તિનું નામ શું છે? તો કે શૃષિ જોકા અલહર્તી. મિત્રો નામ યુનિક છે, ભેગું ના થઈ જાય યાદ રાખજો. સુશ્રી જોખા અલહર્તી મેઇન બુકર પ્રાઇઝ 2019 વિજેતા વ્યક્તિનું નામ છે, સુશ્રી જોખા અલહર્તી. પ્રશ્ન 4. સુશ્રી જોખા અલહર્તીને કઈ નવલકથા માટે મેઇન બુકર પ્રાઇઝ એનાયત થયો છે? તો કે સેલેસ્ટિયલ બોડીઝ માટે તેમને એ નવલકથા છે મિત્રો, એમને 2019 મેઇન બુકર પ્રાઇઝ એનાયત થયો છે. તાજેતરમાં સુશ્રી જોખા અલહર્તીને વર્ષ 2019 મેઇન બુકર પ્રાઇઝ એનાયત થયો છે. અને તેના દેશનું નામ શું છે? તો મિત્રો યાદ રાખજો ઓમાન. એના દેશનું નામ છે ઓમાન. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. સુરુચિ જોખા અલહર્તી કઈ ભાષાના મેઇન બુકર પ્રાઇઝ વિજેતા અને પ્રથમ લેખિકા છે? તો યાદ રાખજો અરબી ભાષાના પ્રથમ લેખિકા છે. મેઇન બુકર પ્રાઇઝના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો મિત્રો 5-5 વિધાનો સાચા છે. તો આપણે જોઈ લઈએ. તેનો પ્રારંભ 1959 થયો છે. સૌ પ્રથમ શ્રીપી એચ ન્યુબીને એવોર્ડ એનાયત થયો હતો. તે બ્રિટન દ્વારા અપાતો સાહિત્ય ક્ષેત્રનો હાઈ પ્રોફાઇલ પુરસ્કાર છે. બ્રિટનના મેઇન ગ્રુપ દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં લખાયેલી બ્રિટનમાં પબ્લિશ થતી બેસ્ટ ઓરિજિનલ નવલકથાઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, એ ખાસ યાદ રાખજો. મેઇન બુકર પ્રાઇઝ વિજેતા ભારતીય મૂળના પ્રથમ લેખકનું નામ શું છે? તો યાદ રાખજો શ્રીવી એસ નાઇપોલ. મેઇન બુકર પ્રાઇઝ વિજેતા ભારતીય મૂળના પ્રથમ લેખક કોણ છે? શ્રીવી એસ નાઇપોલ. તાજેતરમાં અરુણાચલ પ્રદેશના કયા જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં એનપીપીના ધારાસભ્ય શ્રી તિરોંગ અબો સહિત 11ના મોત થયા હતા? તો યાદ રાખજો મિત્રો તિરપ, અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં એનપીપીના ધારાસભ્ય શ્રી તિરોંગ અબો સહિત 11 લોકોના મોત થયા હતા. પ્રશ્ન 10. નેપાળના શ્રી કામી રીતા શેરપાએ
મે 2019માં એક અઠવાડિયામાં બીજી વખત માઉન્ટ એવરેસ્ટ શિખર કસર કરીને સૌથી વધુ કેટલી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પર્વતારોહક બની ગયા છે? નેપાળના કામિરીતા શેરપા. મિત્રો, નામ યુનિક છે, ખાસ યાદ રાખજો. 24 વખત તેઓ માઉન્ટ એવરેસ્ટ પ્રસાર કરનાર પર્વતારોહક બની ગયા છે. નેપાળના કોણ? શ્રી કામિરીતા શેરપા. એક અઠવાડિયામાં બે વખત માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરીને સૌથી વધુ વખત 24 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પર્વતારોહક બની ગયા છે. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બને તો નોટ ડાઉન કરી રાખજો. બિન સચિવાલયમાં આવો કોઈ પ્રશ્ન તો હશે હશે ને હશે જ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. 22 મે 2019ના રોજ ઇસરો દ્વારા કયો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે? તો કે 22 મે એ જૈવ વિવિધતાના દિવસે ઇસરો દ્વારા રીસેટ 2B, યાદ રાખજો મિત્રો શું છે રીસેટ 2B, રીસેટ 2B નામનો ઉપગ્રહ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. 22 મે 2019ના રોજ ઇસરો દ્વારા કયા રોકેટની મદદથી રિષભ 2B નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો? તો કે યાદ રાખજો PSLV C-14. 22 મે 2019ના રોજ ઇસરો દ્વારા રીસેટ 2B નામનો જે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો, રોકેટ કયું હતું? PSLV-46, C-46 અને 2B, એવું યાદ રાખજો. PSLV તો યાદ રહે જ જાય. 22 મે 2019ના રોજ ઇસરો દ્વારા ક્યાંથી રીસેટ 2B નામનો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો? તો કે આંધ્રપ્રદેશના હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 4. તાજેતરમાં ભારતે લોન્ચ કરેલા ઉપગ્રહ રીસેટ 2B એ કયા પ્રકારનો ઉપગ્રહ છે? તો યાદ રાખજો એ નિરીક્ષણ પ્રકારનો ઉપગ્રહ છે. 22 મે 2019ના રોજ ભારતીય વાયુસેના દ્વારા કઈ મિસાઇલનું એક યુદ્ધ વિમાનમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો કે 22 મેના રોજ ભારતીય વાયુસેના દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું એક યુદ્ધ વિમાનમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો બ્રહ્મોસ. 22 મે 2019ના રોજ ભારતીય વાયુસેના દ્વારા ભારતીય વાયુસેનાના કયા યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો કે સુખોઈ SU-30 MKI યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં 22 મે 2019ના રોજ વાયુસેના દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ છે કયા પ્રકારની છે? મિત્રો યાદ જ છે આપણે બ્રહ્મોસ મિસાઇલ ગયા વર્ષે ભણી ગયા હતા, સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. પ્રશ્ન 8. 22 મે 2019ના રોજ ભારતે કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો કે હવામાંથી જમીન પર પ્રહાર કરતી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મે 2019 દરમિયાન યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટ અનુસાર 2019માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાની સંભાવના છે? તો કે 7.0. મે 2019 દરમિયાન યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટ અનુસાર 2020માં GDP વૃદ્ધિ દર છે એ 7.1% રહેવાની સંભાવના છે. તો મિત્રો અહીં આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ છીએ. હવે મળીશું પછીના વિડીયોમાં. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.